ઝઘડા તાલુકામાં ઉનાળો પાક સુકાવવાનું શરૂ થતા હવે ખેડૂતો દ્વારા 8 થી 10 કલાક ખેતી વિષયક વીજળી આપવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ખેડૂતોમાં ખેતી વિષયક વીજ પુરવઠો 8 થી 10 કલાક જેટલો રોજિંદા સમય માટે આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મળેલી વિગતોમાં હાલ ખેતી વિષયક વીજળી 6 કલાક જેટલા સમય માટે અપાય છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે કે છે નળુ પાકો ઉપરાંત તાલુકાના મહત્વના રોકડીય પાકો શેરડી કેળને પણ પાણીની મોટી જરૂર હોય છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં શેરડી કેળ જેવા લાંબા ગાળાના મહત્વના ગણાતા રોકડે પાક ઉપરાંત અનાજ, કઠોળ, શાકભાજી, તેલબિયા તેમજ વિવિધ જાતના ફૂલોની ખેતી પણ મોટા પ્રમાણમાં થાય છે. તો આલમમાં ચાલતી વાતો અનુસાર વીજ કંપની દ્વારા હાલ 6 કલાક જેટલા સમય માટે વીજ ખેતી વિષયક વીજ પુરવઠો અપાય છે, જે સમગ્ર પાણીની જરૂરને પહોંચી વળવા સક્ષમ ગણી શકાય તેમ નથી. ઘણા બધા નાના બધા ખેડૂતોના બોરમાં પાણી મેળવવા માટે સુવિધા છે, પરંતુ વીજ જ નથી તો સુવિધા કેવી રીતે ઉપયોગ કરે? આવા સંજોગોમાં કૂવાની સુવિધા ધરાવતા ખેડૂતો 6 કલાકની વીજળીમાં પોતાના ખેતરોને પણ યોગ્ય માત્રામાં પાણી આપી શકતા નથી. ત્યારે પાણી માટે અન્ય ખેડૂતો પર નિર્ભર રહેતા નાના ખેડૂતો માટે ઘણી તકલીફની સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે વીજ કંપની ખેતરો માટે 8 થી 10 કલાક જેટલો સમય માટે વીજ પુરવઠા આપે તો સમગ્ર ખેતીની પાણીને જરૂરિયાત સંતોષી શકે તેવી માંગ ખેડૂતોના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. મારું નામ વિકાસ લક્ષ્મીકાંત પટેલ છે. હું અવિદાનો ખેડૂત છું. હું છેલ્લા 30 વર્ષથી ખેતી કરું છું. ગુજરાત સરકારના નિયમ પ્રમાણે અમને 8 કલાક વીજળી મળવી જોઈએ દરરોજ. એના બદલે છેલ્લા 10 થી 12 દિવસથી 6 કલાક વીજળી આપે છે. એની કોઈ જાહેરાત નથી કરી. 10 કલાક વીજળી આપી તે દિવસે આખા ગુજરાતને ખબર પડી કે સરકારે 8 થી 10 કલાક કર્યા. હવે 8 ના 6 કર્યા એ કોઈને ખબર નહીં. તો અમારે કયા હિસાબે હવે ખેતી કરવી? એમ સરકાર એવું કહે છે કે તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની છે, બરાબર નથી? ખાતરના ભાવ ડબલ કરી દીધા, દવાઓના ડબલ કરી દીધા, મજૂરી ડબલ થઈ ગઈ, જીઈબીના ચાર્જ બી ડબલ કરી દીધા, બરાબર? તો આવક બમણી થશે કે અડધી થશે આવે એ કંઈ ખબર પડતી નહીં. એટલે આ બધી બાબતની મેં હવે જ્યારે ખેડૂતોને જરૂર છે કે ભાઈ આ 10 કલાક વીજળીની હમણાં જરૂર છે, ત્યારે 8 તો આપવાની વાત બાજુ પર રહી, એના બદલે 6 કલાક કરી દીધી. હવે આવક બમણી થશે કે અડધી થશે એ કંઈ ખબર પડતી નહીં.